નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર ચેપ્ટર નંબર છે આપણું મિત્રો 2, એટલે કે પ્રાણીઓમાં પોષણ, અને ભાગ નંબર છે 4. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3 ની અંદર મુખગુહા વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે મુખ ગુહામાં શું આવેલું હોય છે અને મુખ ગુહાની અંદર ખોરાકનું શું થતું હોય છે. તો મુખ દ્વારા આપણે શું કરીએ છીએ મિત્રો, ખોરાકને ગ્રહણ કરીએ છીએ. અને મુખમાં શું આવેલું હોય છે, તો કે દાંત આવેલા હોય છે. દાંતની પણ આપણે ભાગ 3 ની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ કે અલગ અલગ પ્રકારના દાંતો હોય છે અને એ દાંતોના કાર્યો પણ અલગ અલગ હોય છે. તેમજ દાંતની અંદર એટલે કે મુખગુહાની અંદર લાળ ગ્રંથિ આવેલી હોય છે, જે શું કરે છે મિત્રો, લાળ ગ્રંથિ છે એ લાળ ગ્રંથિ આપણે લીધેલા ખોરાકની અંદર લાળ રસનો સ્ત્રાવ કરે છે. એટલે કે આપણે જે મુખ વાટે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ મુખની અંદર રહેલા ખોરાકમાં એ લાળનો ઉમેરો કરે છે, જેથી કરી અને શું થશે, લાળ એટલે કે પાચક રસો, એ પાચક રસો ખોરાકની અંદર ભરી અને શું કરશે મિત્રો, જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક ની અંદર પેજ નંબર 14 ઉપર તમને પ્રવૃત્તિ નંબર 2.3 આપેલી છે, જે એક પ્રયોગ છે અને આ પ્રયોગનો આપણે આ ભાગ 4 ની અંદર અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ચાલો જોઈએ આ પ્રયોગ આપણને શું કહેવામાં આવ્યું છે. તો બે કસનળી લો, તેને એ અને બી નામ આપો. હવે કસનળી એ માં એક ચમચી ઉકાળેલા ચોખા નાખો. હવે ઉકાળેલા ચોખાને 3 થી 5 મિનિટ ચાવ્યા પછી કસનળી બી માં નાખો. શું કરવાનું મિત્રો, સૌ પ્રથમ બે કસનળી લેવાની, એ કસનળીની અંદર એક ચમચી ઉકાળેલા ચોખા કસનળી એ માં નાખવાના. આપણે કસનળી લીધી, કસનળીને એ અને બી નામ આપ્યા. હવે કસનળી એ ની અંદર એક ચમચી ઉકાળેલા ચોખા તમારે નાખવાના છે. હવે કસનળી બી માં શું નાખવાનું, તો કે જે તમે ચોખાને ઉકાળ્યા છે એ ચોખાને તમારે 3 થી 5 મિનિટ સુધી મુખની અંદર ચાવવાના છે અને ચાવ્યા પછી એ ચોખાને તમારે કસનળી બી ની અંદર નાખવાના છે. હવે આગળ જોઈએ, તો કે બંને કસનળીમાં 3 થી 4 મિલીલીટર પાણી નાખો. સમજાણું મિત્રો, બંને કસનળીમાં તમારે 3 થી 4 મિલી પાણી નાખવાનું છે. હવે બંને કસનળીમાં 2-3 ટીપા આયોડીન નાખો અને તમારું અવલોકન કરો. તો આ પ્રયોગ મિત્રો આપણે કઈ રીતે કરવો એના વિશે હમણાં આપણે ચર્ચા કરી, કઈ રીતે પ્રયોગને લખો. હવે બંને કસનળીમાં રંગમાં શું ફેરફાર થાય છે તે તમારે નોંધવાનું છે. તો તમારા પરિણામ સહપાઠી એટલે કે તમારા મિત્રો અને શિક્ષક સાથે ચર્ચા કરો. તો લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. સમજાણું મિત્રો, કે આપણે જે મુખ દ્વારા ખોરાક ગ્રહણ કરીએ છીએ એ મુખની અંદર લાળ ગ્રંથિ આવેલી હોય છે. એ લાળ ગ્રંથિ શું કરે છે, તો કે એ ખોરાકની અંદર શું કરે છે, લાળનો ઉમેરો કરે છે. તો આ લાળનું કાર્ય શું, તો કે લાળ જે છે એ સ્ટાર્ચનું શું શેમાં રૂપાંતર કરશે, તો કે સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. જોઈએ, લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. ખાસ યાદ રાખજો, લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. જીભ એ મુખગુહાના પાછળના તળિયે તમને જોવા મળશે. તો હવે મિત્રો, આ પ્રયોગ આપણે કઈ રીતે લખવો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો હવે પ્રયોગ વિશે આપણે થોડી બેઝિક માહિતી મેળવી લઈએ કે પ્રયોગ આપણે કઈ રીતે લખવો, બરાબર છે મિત્રો. તો કોઈ પણ પ્રયોગ મિત્રો તમને આપેલો હોય,
તો કોઈ પણ પ્રયોગ તમારે લખવો હોય તો એ પ્રયોગની અંદર શું શું તમારે લખવું એ તમને થોડુંક બેઝિક અહીંયા માહિતી આપી દઉં કે પ્રયોગની શરૂઆત હંમેશા હેતુથી કરવાની તમારે રહેશે. તો પ્રયોગની અંદર સૌ પ્રથમ તમારે શું લખવું તો કે એ પ્રયોગનો તમારે હેતુ લખવાનો રહેશે. ત્યાર પછી આવશે મિત્રો કે સાધન, કે એ પ્રયોગ કરવા માટે તમે કેવા કેવા સાધનોનો ઉપયોગ કરો છો તો એ સાધનો તમારે લખવાના રહેશે. ત્યાર પછી આવે છે મિત્રો કે પદાર્થો, કે એ પ્રયોગ કરવા માટે તમે કેવા પદાર્થોનો ઉપયોગ કરો છો એ તમારે પદાર્થોની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી આવે છે મિત્રો કે આકૃતિ, પદાર્થો લખ્યા પછી તમારે એની આકૃતિ દોરવાની રહેશે. ત્યાર પછી પદ્ધતિ, તમારે પદ્ધતિ લખવાની રહેશે કે કઈ રીતે તમે પ્રયોગ કરો છો, પ્રયોગ કરવાની શરૂઆત તમે ક્યાંથી કરો છો અને છેલ્લે સુધી તમે શું કરો છો એ તમારે પદ્ધતિમાં લખવાનું રહેશે. ત્યાર પછી આવે છે અવલોકન, શું છે મિત્રો તો કે અવલોકન, પ્રયોગ દરમિયાન તમને એ પ્રયોગમાં શું જોવા મળે, તમે શું અવલોકન કરો છો એ તમારે આ અવલોકનની અંદર લખવાનું રહેશે કે પ્રયોગ દરમિયાન તમને એ પ્રયોગમાં શું જોવા મળે છે, શું ફેરફાર થાય છે એ તમારે અવલોકનની અંદર લખવાનું છે. અને ત્યારબાદ છેલ્લે જે આવે છે તો કે નિર્ણય, નિર્ણયની અંદર મિત્રો કે આ પ્રયોગ દરમિયાન તમે શું નક્કી કરો છો એ તમારે નિર્ણયની અંદર લખવાનું રહેશે. તો ચાલો મિત્રો આપણે આ પ્રયોગની શરૂઆત કરીએ કે લાલ રસ છે એ સ્ટાર્ચ વાળા પદાર્થનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે એ આપણે અગાઉ જોઈ ગયા, એના વિશે આપણે ચર્ચા કરીએ અને પ્રયોગની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે કીધું એમ કે પ્રયોગની શરૂઆત ક્યાંથી કરવાની, તો કે પ્રયોગની શરૂઆત હેતુથી કરવામાં આવે છે. તો જોઈએ મિત્રો હેતુ, શું મિત્રો હેતુ, તો આ પ્રયોગનો હેતુ શું છે તો કે લાળ રસ સ્ટાર્ચ વાળા પદાર્થોનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે એ દર્શાવવું. લાળ રસ સ્ટાર્ચ વાળા પદાર્થોનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે તે દર્શાવવું, આ થયો તમારો મિત્રો હેતુ. હવે આ પ્રયોગ કરવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે તેની આપણે માહિતી મેળવીએ, તે લખીએ. જે સાધનો તો કે આ પ્રયોગ કરવા માટે મિત્રો તમારે જેવા કે સાધનોની જરૂર પડશે જેવા કે બે કસનળી અને ડ્રોપર, શું મિત્રો બે કસનળી અને ડ્રોપર. બે કસનળી અને ડ્રોપર. હવે ત્યાર પછી છે પદાર્થો, કે આ પ્રયોગ કરવા માટે આપણે કેવા કેવા પદાર્થોની જરૂર પડે છે તે લખીએ. તો કે પદાર્થોની અંદર છે રાંધેલો ભાત, પાણી અને આયોડીનનું દ્રાવણ. રાંધેલો ભાત, પાણી અને આયોડીનનું દ્રાવણ, તો આ થયા મિત્રો પદાર્થો. અને હવે તમારે મિત્રો આકૃતિ દોરવાની છે, બરાબર છે મિત્રો, શું દોરવાનું છે જે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. તો જોઈએ મિત્રો આકૃતિ, તો સૌ પ્રથમ બે કસનળી લીધી આપણે,
છોડો જો મિત્રો આપણે બે કસનળી, તો એને આપણે નામ આપ્યા એ અને બી. કસનળી એ અને કસનળી બી. હવે તેમાં આપણે આગળ જોયું કે એક ચમચી ઉકાળેલા ચોખા નાખવાના છે, તો શેમાં? કસનળી એમાં. સમજાણું મિત્રો, કસનળી એમાં ઉકાળેલા ચોખા એમ ચમ એક ચમચી. કસનળી એમાં ઉકાળેલા ચોખા, ઉકાળેલા ચોખા આપણે કસનળી એની અંદર એક ચમચી નાખ્યા. ત્યાર પછી આપણે શું કરવાનું છે મિત્રો? તો કે ઉકાળેલા ચોખાને ત્રણથી પાંચ મિનિટ સુધી ચાવી અને કસનળી બી માં તમારે નાખવાના છે. તો કસનળી બી માં આવશે ચાવેલા ચોખા. અચ્છા મિત્રો, ચાવેલા ચોખા. ચાવેલા ચોખા. હવે આગળ જોઈએ મિત્રો કે બંને કસનળીમાં 3 થી 4 મિલી પાણી નાખવાનું છે. શું નાખવાનું છે? 3 થી 4 મિલી પાણી બંને કસનળીની અંદર નાખવાનું છે. શું નાખ્યું મિત્રો આપણે? પાણી. બંને કસનળી અંદર 3 થી 4 મિલી આપણે પાણી નાખવાનું છે. હવે પાણી નાખ્યા બાદ બંને કસનળીમાં 2 થી 3 ટીપા આયોડીન તમારે નાખવાનું છે. શેની મદદથી મિત્રો? તો કે ડ્રોપરની મદદથી તમારે આયોડીનના ટીપા 2 થી 3 ટીપા તમારે બંને કસનળીની અંદર નાખવાના છે. આયોડીનના ટીપા બંને કસનળીની અંદર તમારે 2 થી 3 ટીપા ડ્રોપર વડે નાખવાના છે. તો હવે તમે અત્યારે શું કર્યું એ તમારે પદ્ધતિની અંદર લખવાનું છે. આ તમારી આકૃતિ અહીંયા પૂર્ણ થઈ જાય છે. તો હવે આપણે પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. કે સૌ પ્રથમ તમે શું કર્યું કે બે કસનળી લો અને તેને એ અને બી લેબલ લગાડો. પહેલો મુદ્દો થશે તમારે કે બે કસનળી લો તેને એ અને બી નામ આપો. શું કર્યું મિત્રો સૌ પ્રથમ તમે? તો કે બે કસનળી લીધી અને તેને એ અને બી નામ આપ્યું. હવે કસનળી એ માં એક ચમચી રાંધેલો ભાત નાખો. તો એ તમારો બીજો મુદ્દો થશે કે કસનળી એ માં રાંધેલો ભાત એક ચમચી. શું કર્યું મિત્રો? તો કે કસનળી એ માં એક ચમચી રાંધેલો ભાત આપણે નાખ્યો. ત્યાર પછી શું કર્યું? તો કે કસનળી બી માં એક ચમચી બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખ્યો. તો કે કસનળી બી માં એક ચમચી ચાવેલો ભાત નાખો.
કસનળી બી માં એક ચમચી ચાવેલો ભાત નાખો. હવે બંને કસનળી માં 3 થી 4 મિલી પાણી નાખો. તો લખો મિત્રો કે બંને કસનળી માં 3 થી 4 મિલી પાણી નાખો. બંને કસનળી માં 3 થી 4 મિલી પાણી નાખો. હવે બંને કસનળી માં 2 થી 3 ટીપા આયોડીન નું દ્રાવણ નાખી બરાબર હલાવો. શું મિત્રો કે બંને કસનળી માં 2 થી 3 ટીપા આયોડીન ના દ્રાવણ ના નાખી બરાબર હલાવો. બંને કસનળીની અંદર 2 થી 3 ટીપા આયોડીન નાખી અને બરાબર હલાવો. બંને કસનળીમાં રંગ પરિવર્તનનું અવલોકન કરો. કે તમારે જોવાનું છે મિત્રો કે આયોડીનના દ્રાવણના 2 થી 3 ટીપા નાખી અને તમને કસનળીની અંદર શું રંગમાં પરિવર્તન જોવા મળે છે એના વિશે તમારે નોંધ કરવાની છે. તો બંને કસનળીમાં રંગ પરિવર્તનનું અવલોકન કરો. તો અહીંયા સુધી આવશે મિત્રો તમારે પદ્ધતિ, અને ત્યાર પછી આવે છે તો કે અવલોકન. અવલોકન એટલે કે તમને જે પ્રયોગ દરમિયાન શું ફેરફાર જોવા મળે છે, એટલે કે એ પ્રયોગમાં તમને શું જોવા મળે છે એ તમારે કસનળી સોરી અવલોકન ની અંદર તમારે લખવાનું રહે છે. તો મિત્રો આપણે જ્યારે આયોડીન ને ટીપાનું દ્રાવણ આ બંને કસનળીમાં ઉમેરશું ત્યારે આપણને કસનળી એમાં ભૂરા કાળા રંગ તમને જોવા મળે છે, એટલે કે કસનળી એમાં જે દ્રાવણ છે એ ભૂરા અથવા તો કાળા રંગનું તમને જોવા મળે છે. જે શું દર્શાવે છે, આપણે અગાઉ કીધું હતું કે સ્ટાર્ક ની હાજરી વખતે આપણે બટેકાનું ઉદાહરણ લીધું હતું કે બટેકાની અંદર તમે આયોડીન ના દ્રાવણ ના ટીપા નાખો છો અને ત્યાર પછી થોડી વાર પછી તમે જોવો તો તમને એની અંદર ભૂરો અથવા તો કાળો રંગ જોવા મળે છે. જે શું દર્શાવે છે, તો કે સ્ટાર્ક ની હાજરી દર્શાવે છે. તો આ પ્રયોગની અંદર તમે બંને કસનળી ની અંદર આયોડીન ના દ્રાવણ ના ટીપા ઉમેરો છો તો તમને કસનળી એની અંદર તમને ભૂરો અથવા તો કાળો રંગ જોવા મળે છે. જે શું દર્શાવે છે, સ્ટાર્ક ની હાજરી દર્શાવે છે. અને કસનળી બી માં તમને રંગ પરિવર્તન એટલે કે કોઈ રંગ તમને જોવા મળતો નથી, એનો મતલબ એવો કે એની અંદર સ્ટાર્ક નથી. તો આજે આપણે ચોખા હતા તો ચોખા ની અંદર સ્ટાર્ક તો હશે જ, પણ એ ચોખા આપણે કેવા હતા, તો કે ચાવેલા હતા. તો એ ચાવેલા ચોખા હોય એની અંદર શું ભરેલું હોય, લાળ રસ ભરેલો હોય. જે શું કરે છે, લાળ રસ છે એ સ્ટાર્ચ નું શેમાં ફેરવશે, તો કે સરળ શર્કરામાં ફેરવશે. તો તમે કહી શકો છો કે કસનળી એની અંદર તમને ભૂરો અને કાળો રંગ જોવા મળે છે, જે શું દર્શાવે છે, સ્ટાર્ચ ની હાજરી દર્શાવે છે. અને કસનળી બી માં દ્રાવણ ના રંગમાં કોઈ ફેરફાર થતો નથી, જે સ્ટાર્ચ ની ગેરહાજરી તમને દર્શાવે છે. તો આ પરથી તમે કહી શકો છો કે લાળ રસ છે એ સ્ટાર્ચ વાળા પદાર્થોનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. તો અવલોકનમાં આપણે લખીએ કે કસનળી એ માં દ્રાવણ ભૂરા અથવા કાળા રંગનું બને છે. કસનળી એ માં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, જે સ્ટાર્ચ ની હાજરી દર્શાવે છે. ત્યાર પછી કસનળી બી માં રંગ પરિવર્તન થતું નથી, જે સ્ટાર્ચ ની ગેરહાજરી દર્શાવે છે.
પછી આ તમે અવલોકન કર્યું. પ્રયોગ દરમિયાન તમને આવું જોવા મળ્યું કે કસનળી એ માં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, જે સ્ટાર્કને શું દર્શાવે છે મિત્રો, હાજરી દર્શાવે છે. અને કસનળી બી માં રંગ પરિવર્તન થતું નથી, જે શું દર્શાવે છે, સ્ટાર્કની ગેરહાજરી દર્શાવે છે. હવે આપણે જે ચોખાને ચાવી અને પછી આપણે કસનળી બી માં નાખ્યો હતો, તો જ્યારે આપણે ચોખાને ચાવીએ છીએ ત્યારે આપણા મુખની આગળ લાળ ગ્રંથિ આવેલી હોય છે. એ લાળ ગ્રંથિ શેનો સ્ત્રાવ કરે છે, તો કે લાળ રસનો સ્ત્રાવ કરે છે, એટલે કે લાળ રસને એ ખોરાકની અંદર ભેળવે છે. તો આ લાળ રસ એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શું કરે છે, તો કે લાળ રસ છે એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. તો આના પરથી તમે નક્કી કરી શકો કે લાળ રસ છે એ સ્ટાર્ચ વાળા પદાર્થોનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. જે તમે નક્કી કર્યું એને તમારે છેલ્લે નિર્ણયની અંદર લખવાનું રહેશે. તો જોઈએ નિર્ણય કે લાળ રસ સ્ટાર્ચ વાળા પદાર્થોનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. તો મિત્રો આ ભાગની અંદર આપણે માહિતી મેળવી કે પ્રવૃત્તિ નંબર છે 2.3, જે તમને પ્રયોગ આપેલો છે. તો પ્રયોગ મિત્રો કઈ રીતે લખવો, ક્યાંથી એની શરૂઆત કરવી, કેટલા ભાગો આવે એની અંદર, તો આપણે અગાઉ જોઈ ચૂક્યા કે પ્રયોગની શરૂઆત હેતુથી કરવી, ત્યારબાદ એ પ્રયોગ દરમિયાન તમે ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ કરો છો એ સાધનોની અંદર લખવું, ત્યારબાદ એ પ્રયોગ દરમિયાન તમે કેવા કેવા પદાર્થોનો ઉપયોગ કરો છો એ પદાર્થોનો તમારે પદાર્થોની અંદર ઉલ્લેખ કરવો, ત્યાર પછી એ પ્રયોગની તમારે આકૃતિ દોરવી, ત્યાર પછી આકૃતિ દોર્યા બાદ તમારે પદ્ધતિ લખવાની કે તમે પ્રયોગ કરવાની શરૂઆત કઈ રીતે કરો છો અને કઈ રીતે તમે પ્રયોગ કરતા જાઓ છો, એ આ રીતે ક્રમશઃ તમારે લખવાનું છે પદ્ધતિની અંદર. ત્યાર પછી અવલોકન કે જે પ્રયોગ તમે કર્યો છે એ પ્રયોગની અંદર તમને શું જોવા મળે છે એ તમારે અવલોકનની અંદર લખવાનું છે. અને ત્યારબાદ નિર્ણય એટલે કે આ પ્રયોગની અંદર તમે શું છેલ્લે નક્કી કરો છો એ તમારે નિર્ણયની અંદર લખવાનું છે. તો આ ચર્ચા હતી મિત્રો પ્રયોગ વિશેની, જે આપણે પ્રવૃત્તિ નંબર 2.3 પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 14 ઉપર તમને આપેલી છે. હવે આપણે ભાગ 5ની અંદર આગળ આપણે જીભ વિશે અને આગળ જે બીજા ભાગો છે અન્નનળી, નાનું આંતરડું, મોટું આંતરડું, એના વિશે આપણે આગળના ભાગ એટલે કે ભાગ નંબર 5ની અંદર આગળ આપણે ચર્ચા કરીશું. ત્યાર પહેલા આપણે તમને કહી દઉં હોમવર્કની અંદર કે આ પ્રયોગ જે છે એ તમારે હોમવર્કની અંદર તમારે ફરજિયાત મિત્રો આકૃતિ સહિત કમ્પ્લીટલી સંપૂર્ણ લખવાનો છે. હવે આપણે આગળની ચર્ચા ભાગ 5ની અંદર કરીશું. અત્યારે બસ આટલું. નમસ્કાર.